હેપી બર્થડે પિંકી. પિંટુડા બહુ જૂનો થઈ ગયો છે આજો, મને ખબર છે આની. ખોટે ખોટા ધંધા ના કરી ઝઘડા ઉભા કરાવવાના, અને આજે ધોળે દિવસે જેટલા ફટાકડા ફોડ્યા એટલા ફોડી નાખજે. રાતે કોઈ બહાર નથી નીકળવાનું. ધોળે દિવસે આતિશબાજી કોણ કરે મમ્મી? હે, અને આજે તો આપણે મેચ જીતીશું ને, એના પછી ડબલ દીવા. હા હા, ચોટ્યા રહેશો પેલા ટીવાની સામે. આજે બધા ભૂતો બેઠા હશે ઇન્ડિયા પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવા માટે. કોઈના ઉપર વળગવાનો સમય નહીં હોય. પણ તોય પિંકી, આજના દિવસે તારા છટિયા બાંધીને રાખજે, નહીં તો હું જ કાતર ફેરવી મારીશ. યસ રાઈટ, બીકોઝ એક ભૂત બીજા ભૂતની પાછળ ભાગે ને એ સારું નહીં લાગે. એ એમ પણ તમે લોકો બંને મમ્મી સામે બોલતા ને પોતાનું ધૈર્ય કરતા બહુ શીખી ગયા છો. આ ભૂત જ આજે તમારા ઉપરથી ઉતારીને મારે ચાર રસ્તે નાખવાનું છે. અને રોજની ઝીકઝીક ને પકડાટ કંકાસ તો એમે અમારા ઘરમાં હોય છે. દર વાર તહેવારે આ નણંદ બેન અમારા અહીંયા આવીને બેઠા જ હોય. હવે આ નકારાત્મકતા મારા ઘરમાંથી કેવી રીતે કાઢવી? એમને તો ચાર રસ્તે જઈને બેસાડતા નથી ને. આ અમારા લગ્ન પહેલાં તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે ગામડે પીપળાના ઝાડની ઉપર ભૂત રહેતું હતું, એની જોડે મેં વાતો કરેલી. અહીંયા રાતના 9 વાગ્યા પછી નીચે દૂધની કોથળી લેવાય મોકલો ને તો કૂતરાના ડરે ઉપર પાછા આવી જાય, પિંટુડાને મોકલે. વાતો છે ખાલી મોટી મોટી. પેલું કહેવાય ને, હાથીના કુલા ફાડી નાખે.